પૂજ્યપાત ગુરુશ્રી વ્યાસપીઠ વર બિરાજમાન થઈ ચુક્યા છે તો આપણે પૂજ્યપાત ગુરુશ્રીને વિનંતી કરશું કે આજે અમને ઘરસભાનો સત્સંગ સભાનો લાભ આપો તો પૂજ્યપાત ગુરુશ્રી सार्जुने न रणे शूये प्रवर्त ईशात्यसुरा यदाक्षितो धर्मदेव तदा भक्ता अहम नारायणो मुनिः जनिषे कौशले देशे भूमोहि द्विजह मुनिशा पनृतां प्राप्ता नृषिं सत् तथोद्धवम् ततो विता सुरेभ्यो स धर्मा सापया सधर्मां स्थापया जलो स्वामी नारायण ना भगवान्नि जय श्री हरि कृष्ण महाराजनि जय राधामण देवनि जय लक्ष्मी नारायण देवनि जय नर नारायण देवनि जय गोपीनाथ जय महाराजनि जय मदन मोहन जय महाराजनि जय

ષ્ટદેવ ભગવાન શ્રી શ્રીહિરના સાનિધ્યમાં તીર્થધામ સરદારના વિક્રમ વિક્રમસવંત બે હજાર છોતેર ભાદર સુધી દસમ શુક્રવાર તારીખ અઠાવીસ આઠ બે હજાર વીસ જલજની એકાદશીની પૂર્વ સંધ્યાએ ઘરસભા અંતર્ગત શ્રી હરિચરિત્ર ચિંતામણી લક્ષ ચેનલ કર્તવ્ય ચેનલ સરદાર સત્સંગ યુટ્યુબ લક્ષ યુટ્યુબ કર્તવ્ય યુટ્યુબ વગેરેના માધ્યમથી ઘેરી બેસી ઘર સભાનો લાભ લેતા સર્વે ભાવિક ભક્તોને જાજે કહીને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય હિન્દ જય ભારત જો જોકે યુટ્યુબમાં જે લોકો લાભ લે છે એને ખાસ સૂચના આજે સરદાર કથા યુટ્યુબ પર નથી આવવાની લક્ષ યુટ્યુબ પર નથી લક્ષ ચેનલ ડાયરેક્ટ છે પણ લક્ષ યુટ્યુબ નથી સરદાર કથા યુટ્યુબ નથી એની જગ્યાએ સરદાર સત્સંગ યુટ્યુબ છે અને કર્તવ્ય યુટ્યુબ આ બે યુટ્યુબ ઉપર તમે લાભ લઈ શકશો અને સરદાર લક્ષ અને કર્તવ્ય ચેનલ ઉપર ડાયરેક્ટ લાભ લઈ શકશો એની ખાસ ભક્તવ્ય નોંધ લેવી ગઈકાલે બહુ સરસ પ્રસંગો ભક્તો આપણે જોયા તા એમાં ઈષ્ટ સ્વરૂપની ભક્તો યાદ રાખજો ઈષ્ટ સ્વરૂપની નિષ્ઠા વિના કોઈ વાત સંભવિત જ નથી કોઈ પણ વ્યક્તિ હોય તમે કોઈ પણ કાર્ય કરો તમારા બેજમાં તમારી તાકાત સ્વરૂપ હોવું જોઈએ સ્વરૂપ એ છે ઈષ્ટ સ્વરૂપની તાકાત થી જે કદમ ઉઠાવે ઈષ્ટ સ્વરૂપના ભરોસા પર જેને પૂર્ણ ભરોસો હોય ઈ વ્યક્તિના બધા જ કામ સ્વયં સ્વરૂપ કરતું હોય છે જેને દુનિયા પરચા શબ્દથી સંબોધે છે પણ હું તો એમ કહું પરચા વડે વાતને એક બાજુ રહેવા દો ઈષ્ટ ઉપર ભરોસો મૂકવા માટે મથો ઈષ્ટ સાથેનો સંબંધ બાંધો ઈષ્ટની આજ્ઞાની સામે અનુસંધાન રાખો ઈષ્ટની સાથે પ્રીતિ કરો જેની ઈષ્ટ સાથે પ્રીતિ બંધાણી જેને ઈષ્ટ સ્વરૂપનો મહિમા સમજાણો જેને ઈષ્ટ સ્વરૂપની આજ્ઞાનું પાલન કર્યું વ્યક્તિ અવશ્ય મેવ રાજી કરી શકશે અને જીવનની અંદર કોઈ તકલીફ આવી પોતાને આવી અથવા તો પારખાને આવી ઈષ્ટ સ્વરૂપને પ્રાર્થના કરશે માંગણી યોગ્ય ઈષ્ટ સ્વરૂપને લાગશે અવશ્ય મેવું ભગવાન એનું કામ કરે અરજી તો અનેક પ્રકારની થાય પણ ભગવાનને એમ ગ્રાહ્ય લાગે અરજી બરાબર છે તો પાસ કરે પાસ કરવી ન કરવી એ બધું જ એના હાથમાં છે માટે આપણે કદાચ ક્યારેક પ્રભુને પ્રાર્થના કરી પ્રભુ પ્રભુએ કાર્ય કર્યું ભૂલી નહીં જાતા યશ પોતાને માથે લેવાની ભૂલ ક્યારે નહીં કરતા યશ પોતાનું માથે લેવાની ભૂલ ક્યારે નહીં કરતા ઈષ્ટ સ્વરૂપની તાકાત થી વાત બની છે જો માથે લેતા શીખી જશું તો બહુ મોટા પ્રોબ્લેમો થશે પરમાત્મા પ્રીતિ ઓછી અરુજી સુથારો હોય તોય ભલે અલિયા ખાચર હોય તોય ભલે શેખજી હોય તો ભલે અહીંયા જેને થાપ ખાધી પ્રતાપ તો અદભુત જણાયો પણ થાપ અહીંયા ખાધી ઈષ્ટને યશ આપવાને બદલે સ્વયં સ્વીકાર્યો જેથી કરીને પ્રભુ રાજી ન થયા એટલે કાયમ માટે જેટલા ભક્તજનો ઘર સભા સાંભળો છો સંતો પાર્ષદો પણ જે કોઈ સાંભળો છો આખી જિંદગી યશ ઈષ્ટ ઉપર રાખવો હળવાશ બહુ રહેશે આનંદ બહુ આવશે જીવન કૃત કૃત્ય લાગશે જીવન મીઠાશ બધું થઈ જશે ઈષ્ટ કાર્ય કરે તો એની મરજી ન કરે તો એની મરજી મીઠાશ બહુ આવશે અંતમ જોશો તો મોટા મોટા સંતો એના જીવન કોણ સામે તમે દ્રષ્ટિ નાખો બહુ અદ્ભુત અદ્ભુત કાર્ય કર્યા ભક્ત ચિંતામણીમાં સદગુરુ ગોપાળન સ્વામી નું આખું પ્રકરણ નિષ્કોણ સ્વામી લખ્યું અદ્ભુત અદ્ભુત પ્રતાપો

સદગુરુ નિષ્કળાનંદ સ્વામી સદગુરુ ગુણાદિતાનંદ સ્વામી સદગુરુ મુક્તાનંદ સ્વામી આભને આંબે એટલી જ એમની ઊંચાઈઓ આભને આંબે એટલે એની ઊંચાઈઓ ભાઈ ઊંચાઈનો યશ સદૈવને માટે ઈષ્ટ સ્વરૂપને એણે આપ્યો સદૈવને માટે આપ્યો જેથી કરીને એની હયાતીમાં ઊંચાઈ રહી આજે એની ઊંચાઈ ગવાય છે અને ભવિષ્યમાં પણ સદૈવને માટે ગવાતી રહેશે આજ લાખો લોકો હનુમાનજીને માને લાખો લોકો માને પણ હનુમાનજી યશ સદૈવને માટે ઈષ્ટ સ્વરૂપ હનુમાનજીનું ઈષ્ટ સ્વરૂપ ભગવાન રામ છે ગવાણી ગવાય છે ગવાતી રહેશે ગઈકાલે બહુ સરસ પ્રસંગ આપણે જોયો હતો એક પોગ જેવી સામાન્ય વસ્તુ પોગ જેવી સામાન્ય વસ્તુ ને કઈ મણ બે મણ નહીં આપ્યો હોય અડધો કિલો કિલો આપ્યો હશે આપણે અંદાજે માંડીએ છીએ કારણ કે છોકરા પોખ પાડતા હતા માનો કે ધોળાવાળા પાડતા અડધો મણનો પાડતા હોય છોકરાઓ પાડતા એટલે કેટલો પાડતા હોય એ પાડતા માંડ બે ત્રણ કિલો હશે બિચારા એમાંથી સ્વામીને આપ્યો તેને કાંઈક રાખ્યો તો છે ને અડધો કિલો કિલો પોખ આપ્યો ઈષ્ટની કેટલી ઊંચા અને ઈષ્ટ ઉપર કેટલો ભરોસો હશે બ્રહ્માનંદ સ્વામીને છોકરાઓ તમે અમને પોક આપશો અમે તમને પોક આપીએ તમે શું આપો સમ કે કલ્યાણ કલ્યાણ નીંગણા બટેકા નો એમ કલ્યાણ આપશો ને કલ્યાણ ને માટે તૂટી મેરા કઈક બિચારા જતીયો તો એક કલ્યાણ રહી ગયું પણ મને એમ છે જેટલા જેટલા કલ્યાણને માર્ગે ચાલતા ચાલતા અટકી ગયા થાપ ખાઈ ગયા અને ન પહોંચી શક્યા એનું કોઈ જો કારણ હોય તો ઈષ્ટ સ્વરૂપ પરના ભરોસામાં કંઈક ફેર હોય જેથી કરી કલ્યાણને ન આંબી શક્યા હોય એનો મહિમા સમજવામાં કાંઈક ભૂલ રહી ગઈ જેથી કરી ન આંબી શકાણો હોય ભક્તને તો ફક્ત દાખલો કરવાનો જ કલ્યાણ એને નથી કરવાનું બરાબર યાદ રાખજો એને દાખલો કરવાનો જ તું કર્મ કરે જા ફળ દેનારો હું બેઠો છું એને ખાલી દાખલો કરવાનો છું એને ઈષ્ટની આજ્ઞા પાળવા ઈષ્ટ નું ભજન કરવાનું છે કલ્યાણ તો ઈષ્ટ સ્વરૂપ તો ભગવાન કરી આપે છે સામેને કેટલો બધો પાવર હશે મારા કેટલો બધો પાવર હશે અને કેટલા બધા પાવરથી સમય વાત કરી હું કલ્યાણ આપીશ જો ક્યારેક બોલી હું આપીશ પણ બોલતા ને ભલે બોલીમાં હું શબ્દ છે પણ સ્વામીને એ બોલીમાં અહંકાર નથી ક્યારેક શબ્દ એમ બોલાતો હોય તમને ખબર હોય મેડિકલ માં ક્યારેક જાણતો હોય કે ખબર મને માથા દુખવાની ટીકડી આપજો ને માથું દુખવાની ટીકડી આપજો એને માથું દુખવાની ટીકડી જોતી એને માથું ઉતરે એવી જોતી છે આને માથું દુખવાની માગી અને તેમ મેડિકલ વાળો પાછું માથું ઉતરે આપે બોલો ભલે મિસ્ટી પડે સમજી જાય ભલે બોલે માથું દુખવા ને આપો પણ એને માથું ઉતરવાની જોતી છે એમ ક્યારેક મહાબ્રહ્મિષ્ઠ સંતોના મોઢમ થવા શબ્દો નીકળ્યા પણ એના એના રોમમાં પણ અહંકાર નો લેશનો હું કરવા માટે સક્ષમ છું હું તો મારા ઈષ્ટર ના ભરોસો વેલી રહ્યો છું કામ તો મારે ઈષ્ટર કરવાનું છે અને ઈષ્ટ દેવ કામ કરે એટલે બહુ સરસ પ્રસંગ આપણે ગઈ કાલે વાંચો તો આ છોકરા અમે પોકના બદલામાં કલ્યાણ આપશું પણ મારે શું કરવાનું પોક આપીને પછી મારે શું કરો તો તારે કાંઈ યાદ નહીં તારે બીજું કાંઈ નહીં કર્યું મારી ફાઇન યાદ રાખવાની મારી ફાંદ ને હંભારી રાખજે મારી ફાંદને સંભારી તોય તારું કલ્યાણ થઈ જશે છે છોકરા ફાંદને સંભારી ખાલી ભગતો આ વસ્તુ એ બતાવે છે કે ભગવાન કેટલા મહાન હશે ભગવાન કેટલા મહાન હશે સ્વામી ભગવાનના સંબંધ વાળા છે સ્વામી ભગવાન નથી યાદ રહ્યા બ્રહ્માનું સ્વાય ભગવાન નથી સ્વામી ભગવાન નથી પણ ભગવાનના સંબંધ વાળા સંત છે એ બ્રહ્માનંદ સ્વામી જો ભગવાન સાધુ ન થયા હોત અને લાડુદાન સ્વામીની યાદ કરે કલ્યાણ થાય એનું કારણ સ્વામીને સંબંધ ભગવાન શ્રી હરિનો છે કેટલો મહિમા ભગવાન શ્રી હરિનો હશે કેટલો મહિમા હશે

મધ્યનું ત્રેસઠમું હા આપો પાજુ પ્રેમ દર્શન દાજી કોજી મધ્યનું ત્રેસઠમું મધ્યનું ત્રેસઠમું હવે એક બીજો પ્રશ્ન પૂછ લો મહારાજ કે ભગવાનના ભક્તને ચૈતન્યની મૂર્તિ જ સમજવી એ કેટલા મૂકો તો જી પાછળ આંગળી ઊંચી થઈ આપો સુર

પાડવા પડે મહેમામાં એક જ ખોટ છે યાદ રાખજો મહેમામાં એક જ ખોટ છે ગાફલાઈ આવી જાય ઓહો આવડો મોટો મહેમા હવે મારે શું કરવાનું એક જ ખોટ છે બાકી મહેમામાં બધું જ સારું છે બે સાવધાન જો રે મારે પ્રથમ અઢારમાં મેં કીધું અંતઃકર્ણની એટલી જ ભૂલ છે ગાફલાઈ રહી છે મહેમામાં ગાફલાઈ ન આવી જાય આવો મોટો મહેમા હમદ સમજતા હોવા છતાંય પણ ભગવાનની એક એક આજ્ઞા પાળવા માટે કટિબદ્ધ બનીને રહેવું મને આ મારી મુક્તિ તો કરી દે પણ મારે માત્ર મુક્તિ નથી જોતી સાથે અઢળક મારે પ્રસન્નતા જોઈએ છે રાજીપો જોઈએ છે રાજીપો પ્રાપ્ત કરવા માટે જેમ જેમ ભગવાનની આજ્ઞા પાડે જેમ જેમ ભગવાનની આજ્ઞા પાડે તેમ તેમ અઢળક રાજીપો પ્રાપ્ત થાય માટે સંતો પાર્ષદો ઘેરે બેસીને ઘર સભા જેટલા ભક્તો આપણે બધાને કહું છું ખૂબ કટિબદ્ધ બની ભગવાનની આજ્ઞાનું પાલન કરવું મારનું ખૂબ ભજન કરવું એ ફાંદ યાદ રાખી બોલો અને એનો અંતકાળ આવ્યો બ્રહ્માનંદ સ્વામી પધાર્યા છોકરો બોલ્યો મને ફાંદ વાળા સ્વામી તેડવા માટે આવ્યા અરે ભગવાન સ્વામીરાયને પધાર્યા દેહને મુકાવીને ધામમાં તેડી ગયા ખરેખર સ્વામિનારાયણ સંપ્રદાયમાં મોક્ષની જે વાતો છે ભક્તો એ જેમ નિષ્ઠા બંધાય તેમ હા બાકી તો હા પડવી છે કારણ કે શાસ્ત્રોની અંદર બહુ જ ગહનતા જે બતાવી હતી મુક્તાનંદ સ્વામી જેવા મુક્તાનંદ સ્વામી આ નહોતી પડતી આમ કાંઈ કલ્યાણ થાય આમ કાંઈ કલ્યાણ સ્વામી પોતે એક્સેપ્ટ કર્યું કૃપાનાથ હું કોઈ દી ભૂલો ન પડું પણ ભૂલો પડ્યો કોઈ જો કારણ હોય તો મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી શીધી મને ખબર નહોતી આપણે આટલી બધી મુક્તિ મોક્ષ સરળ કરી નાખ્યો છે મેં તો બહુ શાસ્ત્રો વાંચ્યા હતા શાસ્ત્રોમાં સાધનોની જે મહત્તા બતાવી હતી એની જે ઊંચાઈ બતાવી હતી આ બતા આ જન્મે અંબાય તંબાય ને તો કેટલા જન્મો વ્યતીત થઈ જાય ત્યારે સાધનો અંબાય અને એને બદલે ચપટી સમાધ્યો કરાવતા સ્વરૂપના દર્શન કરાવતા તેમને કેમ કરીને આ પડે આ નહોતી પડતી પણ કૃપાનાથ આજે આ પડી ગઈ આ પડી તો કેવી પડી કેવી પડી પોતાના કલ્યાણ ની પડી ગઈ પણ પ્રગટ પુરુષોત્તમનું જે દર્શન કરશે પ્રગટ પુરુષોત્તમ નું જે દર્શન કરશે કાળ કરમ થી છૂટી કુટુંબ સહિત તરશે બોલો કલ્પના કરો એ પોતે તરશે પરિવાર સહિત તરી જશે આ પુરુષોત્તમના મહિમા છે અદભુત પ્રસંગ આપણે જોયો બ્રહ્માનંદ સ્વામીને બે મુઠી પોક આપ્યો બદલામાં એ ભાલના છોકરાઓ કલ્યાણ લઈ ગયા એ પ્રસંગ જોયો તો હવે આપણે આગળ જઈએ આવતીકાલ એકાદશીની મોટી એકાદશી જલ એકાદશી જબરો લાભ છે કાલનો લાભ ને પરમ દિવસ બપોર સુધી લાભ એમ છે ને આનંદ સ્વામી કાલનો લાભ ને પ્રમદિવસ લાભ મુક્ત સ્વરૂપ આજે ક્યાંથી લાભ છે પ્રમદિવ બોપરહુદિ લાભ કાલ તો ખરો જ બારસના દિવસે બાર વાગ્યા પછી પારણા કરવા અનાજના એમ છે ને આનંદ સ્વામી બારસના દીવ ફરાળ કરવાનું છૂટ છે હવારમાં પારણામાં પણ અનાજના પારણા બપોર પછી બાર વાગ્યા પછી થાય અને વામન ભગવાન પ્રગટ થશે વામન ભગવાન આરતી ઉતારવાની અને પછી પારણા કરી લેવાનું કે બાપા હવે તો પારણા કરવા દો ભગવાન આરતી ઉતારવાની વિનંતી કરે કૃપાનાથ આપનું પૂજન કર્યું આપની આરતી ઉતારી હવે જો કૃપા કરો તો જરાક દેહનું પૂજન કરીએ એટલે બાર ના દિવસે બપોરે બાર વાગ્યા પછી પારણા થશે એટલે આજે ન જમે જમી લેજો અમુક તો સાંભળીને તમને ખબર ઘર સભા પૂરી કરશે યજ્ઞ પૂરો કરશે ને પછી જમવા બે છે કે થોડોક સ્ટોક કરી લઈએ એમ ટાંકી ફૂલ ભર્યું હોય ને તો બીજ દી વાંધો ના પણ હકીકત કેવું ખબર તમને જેનો ઉપવાસ કરે ને આગલે દિવસે થોડું હાજે માપે જમવું માપે જમો તો ફ્રેશ તમારો એકાદશીનો ઉપવાસ જાય અને પછી શું કે ખબર મારી ખબર નહીં એકાદશી દિવસે જ ઊંઘ બો આવે કે તે દાદ ઠાકોરજી ના પાડે તેથી જ ઊંઘ બો આવે એ છે ને આગલા દિવસે સ્ટોક ની ઊંઘ આવે છે આગલે લીધી એટલો બધો સ્ટોક કરી દીધો આખી ટાકી હોય તો ઘરસભા સાંભળી અને યજ્ઞ સાંભળ્યા પછી જમી લેવું નહી જમતા એમ આવો આપણે એક સરસ પ્રસંગ જોઈએ એક વાર શ્રીજી મહારાજ ગામ રોજીદડ પધાર્યા ત્યારે ગામના માણસ બધા દર્શન કરવા આવ્યા પણ એક કણબીનો છોકરો ન આવ્યો ગામના બધા માણસો દર્શન કરવા આવ્યા પણ એક કણબીનો છોકરો આવ્યો નહીં રેગ્યુલર કરો ખાલી બીજું બધું બરાબર છે એક કણબીનો છોકરો દર્શન કરવા ન આવ્યો ને મહારાજ ગામમાં પધાર્યા ત્યારે તે છોકરો અવળું જોઈ ગયો બોલો મહારાજ પધાર્યો છોકરો અવળું જોઈ ગયો મારીને સાંભળી ન જોયું પણ મહારાજની તેના પર દ્રષ્ટિ પડેલી તેથી તે મહારાજ ધામમાં ગયા પછી સત્સંગી થયો ભલે દર્શન કરવા નહોતા એવો અવળું જોઈ ગયો હતો એને ભગવાન સામું ન જોયું પણ ભગવાન એની સામું જોયું હતું કામ થઈ ગયું બોલો મહારાજ ગયા પછી સત્સંગી થયો ક્યારે ક્યારેક સત્સંગ નો મહેમાન હોય ને તો આમને સામને મળે ને ત્યારે મહત્તા ન સમજાય પછી સમજાય અમે ઘણા વર્ષ પહેલા અમેરિકામાં હતા કેલિફોર્નિયામાં એક ઘી પધરામણી કરવા ગયા એ વખતે ઓલી ઓડિયો કેસેટ જ્યાં જઈને પચાસો કેસેટ આપી દેતા હતા ભેટમાં આ પેલી બીજ ફેરી ગયેલા તો કેલિફોર્નિયા ગયેલા તો ગરીબ વખતે પધરામણી કરાવી ત્યાં અમે પચાસો કેસેટ આપ્યા ને પણ છોકરો બે માળનો મકા રૂપલે માળ વયો ગયો યુવાન દીકરો હતો એના બાપાએ ઘણી બૂમ મારી દીકરા સંતા એવા છે સામેના દર્શન કરી ઠાકોજીને દર્શનિક પણ દર્શન પણ હેઠો નો ઉતર્યો નો ઉતર્યો તો નો જ ઉતર્યો પછી મેં કીધું બાપા રહેવા દો ને કાંઈ વાંધો નહીં અમે રાજ્ય જ છીએ બાપા એ કીધું કે સ્વામી અત્યારના છોકરા કે સત્સંગ કરે નહીં ભગવાન ભજે નહીં ઉપાધીનો પાર નહીં ભક્તો યાદ રાખજો જે કોઈ ભગવાન નહીં ભજે જે કોઈ ભગવાનની આજ્ઞા નહીં પાડે ને પાર નથી રહેવાનો નથી રહેવાનો નથી રહેવાનો ગરીબ હોય તોય ભલે ભોગપતિ હોય તોય ભલે જેને સુખિયા થવું હોય એને ભગવાનની આજ્ઞા પાળવી પડશે ને ભગવાનનું ભજન કરવું જ પડશે એ સુખ્યા થાય જેને સુખ્યા થવું હોય એને ભારતમાં રહેતો હોય ભલે અમેરિકામાં રહેતો હોય ભલે આમ તો જીજી આજ્ઞા હું ભગવાને કરી છે ને એ બધી આજ્ઞા પાળવાથી સુખ થાય મારી શિક્ષાપત્રી એમ કહે માતા પિતાની સેવા કરવી રોગાર્થની પણ સેવા કરવી એ માત પિતાની સેવા કરે તો સુખ્યો જ થાય વાસ્તવિકતા કેવી ખબર છે આપણા મનમાં એમ થાય કે મેં ગરીબને કાંઈક આપ્યું મેં એનું કામ કર્યું

તમે તમારા માતા પિતાની સેવા કરશો તમારા છોકરા સેવા કરતા જોશે છોકરા તમારી સેવા કરશે કોનું કામ કર્યું તમારા છોકરા આઠ દસ દસ બાર બાર પંદર પંદર વર્ષના છે તમે તમારા મા બાપને ને જરાયની સાચવતા હો અને એની સાથે બેફામ વ્યવહાર કરતા હોય છોકરો નહીં જોતો હોય એ નહીં જોતો હોય એ તમારી સાથે વ્યવહાર નહીં કરે એમ તેમ માનો વ્યાજ સહિત મળશે જેટલા ઘર સબ આમળો બરાબર યાદ રાખ વ્યાજે સહિત મળશે છોકરો બધું જોવે છે તમે જેવી રીતે તમારા મા બાપ સાથે વ્યવહાર કરશો એથી હોવાયો તમારી રીતે વ્યવહાર કરશે જો તમે એને પ્રેમથી રાખતા હશો તો છોકરો તમને હવાયા રાખશે હવાયા રાખશે હું પ્રત્યેક યુવાનોને કહું છું કે થોડુંક અનુસંધાન રાખજો થોડો ઘણો સ્વભાવ હોય તોય પણ એ આખી તો મારા મા બાપ છે મારા મા બાપ છે બીજા કોઈ કરે કે ન કરે પણ ઘર સભા જેટલા સાંભળે એટલે કહું છું તમારે પોતાને તમારે પોતાને આ યુવાનીમાં જેટલા મોજમાં જીવી શકો છો એટલી એટલી મોજમાં વૃદ્ધાશ્રમમાં જીવવું છે ભગવાનનું ભજન કરવું છે ભગવાનના દામોદે જવું છે તો મારી વાત માનજો અત્યારે તમે યુવાનીમાં જેટલા આનંદથી રહી શકો એટલા એટલા આનંદમાં વૃદ્ધાશ્રમ પણ વૃદ્ધ અવસ્થામાં પણ રહેવું હોય અને ભગવાનનું ભજન કરો આ લોકમાં માં થાનો મૂક્યા પછી પરમ સુખને ને પામો મારી વાત માનજો જો તમે આ વાતને નહીં માનો આજે નહી સ્વીકારો તો યુવાની કાયમ રહેવાની નથી કાયમ રહેવાની નથી યુવાની કાલે જતી રહેશે જોત જોતામાં અત્યારે તમે પાંચ રેવરા છો હાંઠના થાતા થતા જરાય વાર નહીં લાગે કાલે હવાર હાંઠના થઈ જાઓ અને હાથ ના થો છોકરાના હાથમાં શાસન જતું રહેશે છોકરાના હાથમાં શાસન જતું રહેશે અને તમે તમારા મા બાપ ને જેવી રીતે હેરાન કર્યા છે એથી તમારો છોકરો તમને હવાએ હેરાન કરશે તમારી દીકરાને બહુ પણ હવાએ હેરાન કરશે પછી ભજને નહીં થાય યાદ રાખ ભજને નહીં થાય કારણ કે ભજન કરવા માટે વાતાવરણ બહુ વ્યવસ્થિત જોઈએ ભજન નહીં થાય અને ભજન નહીં થાય તો મુક્તિ કે થાય એટલે જેને ખરેખર કલ્યાણ કરવું એ કરવું હોય એને યુવાનીમાં જ આ બધા તબક્કા કવર કરી લેવા પડે પોતાના મા બાપની સેવા કરવી પડે ભજન કરવું પડે આજ્ઞા પાડવી પડે જેટલા સાંભળો બધાને કહું છું બધાને કહું છું તમને પોતાનો આનંદ બહુ આવશે ભક્તો તમે તમે એવા એવા તમારા ગામમાં તમારા પાડોશીમાં અનુભવતા હશો એક પરિવારે એમના એમના વૃદ્ધ માતુશ્રી હતા પાંત્રીસ વર્ષ સુધી આંખ નહોતી તો હથેળી રાખ્યા હથેળી રાખ્યા પાંત્રીસ વર્ષ સુધી અંધ વર્ષ હથેળી રાખ્યા કોઈ કટું વચન ના કે તો એના છ કરાય એમને પણ હથેળી રાખ્યા હથેળી રાખ્યા આ તો દેખતા નથી આચવતા અંધ ને ક્યાંથી આચો દેખતા હાચવા તૈયાર નથી અને એમાં પોતાની જાતને એમ માને છે કે આપણે આજ કરવાનું આજ કરવાનું એ તો ક્રમ છે કરવું જ પડે ક્રમ છે કરવું પડે તમે કરશો તમારા સંતાનો કરશે એટલે સુખી થવું હોય તો માતા પિતાની સેવા કરશે એને રાજી કરશો તમે એવા રાજી કરો એવા રાજી કરો એનો સ્વભાવ ગમે તેવો હોશે ને તો એને વ્યાજ થયા સિવાય છૂટ્યો નથી સ્વભાવ સરળ હોય તરત રાજી થાય થોડોક સ્વભાવ વહરો હશે થોડોક સમય લે પણ થશે થશે થોડોક સ્વભાવ વર હોય ને તો થોડીક ભગવાનને પ્રાર્થના કરજો માળા કરજો પણ થશે સુખી થવું હોય તો બહુ અદભુત પ્રસંગ આપણે જોઈ રહ્યા છીએ કે કરેલું મળે જ કરેલું મળે જોજુદર ના કણબી ના છોકરાએ ભલે મહારાજા ત્યારે બીજી બાજુ જોઈ ગયો પણ મહારાજની ની દ્રષ્ટિ એના પર પડી ગઈ પ્રણામ એ સર્જાણ સત્સંગી થયો ને વૈરાગ થવાથી રઘુજી મહારાજ પાસે દીક્ષા લઈને સાધુ થયો બોલો એ પાછળથી સત્સંગી થયો આદિ આચાર્ય રઘુજી મહારાજ પાસે દીક્ષા લીધી અને સાધુ થયો અને મધુસૂદન દાસજી નામ પડ્યું મધુસૂદન દાસજી નામ પડ્યું તે સાધુ ગઢડે રહેતા ને તેણે ધર્મમૃત માં કરેલા બધા જ વ્રત કર્યા હતા ધર્મમૃત માં કરેલા બધા વ્રતો કર્યા હતા ને ચાતુર્માસ માં એક જ જાતનું એક ફળ ખાય ને રહેતા ચાતુર્માસમાં આખા ચાતુર્માસમાં એક જ ફળ ખાય અને એક જ જાતનું બોલો જામફળ ખાય તો જામફળ નો ખાય હરિપ્રકાશ ખાય જામફળ હુકામ નો ખાય હે હા ચાતુર્માસ માં જામફળ ન ખવાય એક જ ખાય સફરજન ખાય એક જ ખાય કેળું ખાય એક ખાય દાડમ ખાય એક ખાય કેટલી આત્મનિષ્ઠા છે જો ભાઈ દેહ છે ભૂખ તો લાગે ન લાગે એમ નહીં પણ આત્મનિષ્ઠા હોય એ તો એનું કામ કરે જ કેટલી આત્મનિષ્ઠા છે એક જ ફળ ખાય ચાર ચાર મહિના કાઢે એટલે એનો મતલબ એમ થાય કે જીવ જો નક્કી કરે ને તો સાધનો તો કરી શકવા માટે સક્ષમ છે આમાં આ ઘર સભા લાખો લોકો એવા હશે કે સત્સંગ ન હોય ત્યારે કોઈ દિવસ નો રહે કોઈ દિવસ નો વર્ષમાં ચાર સોમવાર આવે ચાતુર્માસ એમાં શ્રાવણ મહિના પછી જીમી લેવાનો હોય હવનના પોરમાં જાગતાની જાતતા ની સાથે પૂજા પાઠ ના એમ જ કે ભાઈ કાક તો કરવું લાવો બે મુઠી દાણા ખાય દાણા ખાતા કાજુ બદામ ખાય બપોરે થોડું ફરાળ કરે રોડ આવે અને હા જે પાછું ભોજન કરે તો કે ઓહો હેરાન થઈ ગયા કે આ તું હોય એક ખાય ને આવી રીતે કરતો હોય તો કે હેરાન થઈ ગયા એની વ્યક્તિને સત્સંગ થાય ખરેખર આ સાધુ મળે અને એના શબ્દને હા પડે એ જ વ્યક્તિ બધી એકાદશી નિર્જળા નકોડી રહેતો થઈ જાય એક એક ને બે મહિના સુધી ચાંદ્રાણી કરતો થઈ જાય ધારણા પારણા કરતો થઈ જાય એટલે જીવની અંદર તાકાત તો છે એવા શબ્દ પડવા પડે સ્વામી વાતો લખ્યું સ્વામી કે આદિ આચાર્ય રઘુજી મહારાજ વખતે ચાર મહિના સુધી વડતાલમાં છાવણી થઈ કેટલા ચાર મહિના ચાર મહિના સુધી છાવણી થઈ તો વૃદ્ધો વૃદ્ધો ધારણા પારણા વ્રત મીડ્યા કરવા વૃદ્ધ વૃદ્ધ મીડ્યા કરવા બોલો જેમ કહેતા હતા તન ટાઈમ તો જમવું પડે એ ધારણા પારણા મીડ્યા કરવા શબ્દ ની તાકાત છે શબ્દ જેવો પડે એવો માણસ થઈ જાય છે શબ્દ જેવા પરમાત્માને આંબી જવાના પડે ભગવાનને પામી જવું છે ભગવાન માં પ્રેમ કરવો છે આજ્ઞા છે ભગવાનનું ભજન કરવું છે સતત શબ્દ જો કરે ને ને તો આજ્ઞા પાળવા ભજન કરવા ભગવાન માં પ્રેમ કરવા મળે ને ભગવાનને આંબી પણ જાય પણ આપણું કામ છે ભગવાન કરાવત થાય ભગવાનની મરજી થાય એમ જ કરી કરી કરે ને કાંઈ નો કરે તો કાંઈ નો કરે

કેવી બધી અદ્ભુત વાતો મારે બતાની વાત એમ જ છે બળ શબ્દો સ્વામી વાતો લખ્યું સ્વામી કે મુમુક્ષ ને તો હોકારા ભણનારા જોઈએ મુમુક્ષ ટકોર કરનારા જોઈએ અને મહારાજ કે ખરેખર જે મુમુક્ષ છે એને તો જેમ જેમ વિષયનું ખંડન થાય તેમ તેમ તો ઉલટાનો રાજી થાય જેમ જેમ વિષયનું ખંડન થાય તેમ તેમ તો રાજી થાય બાકી ખાધા પીધા લાલ છે લુડા લતા લાલ છે કોઈ મોટા સાધુ ગળો સાધુ ન જાણવો મહારાજ કેટલા વચરામત માં કીધું છે કેટલા વચરામુત માં કીધું છે કોણ કે છે પાર્ષદન મધ્યના સુડતાલીસ માં વચરામુત માં ભગવાન સ્વામી જેમ જેમ વિષયનું ખંડન થાય તેમ તેમ તો રાજી થાય પણ યાદ રાખજો મુમુક્ષતા પૂરતી હોય તો ભૂલતા નહીં મુમુક્ષતા ન હોય તો વિષયનું ખંડન સાંભળીને તો દુઃખી થઈ જાય મહારાજ વચનમૂતમાં કીધું લોહી જ મહારાજ કીધું મહારાજ કે વિષયનું ખંડન થાય મુક્તાન સમય જે વિષયનું ખંડન કરે એનું પણ તલવાર કરે માથું ઉતારવા તૈયાર થઈ જાય એ કેટલા વચનમૂત મેં કીધું છું મુક્તાનંદ સમજો લો કરુણા સાગરદાસજી કહો લોયાનું સત્તર લોયાના સત્તરમાં વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે વિષયનું ખંડન તો ભયંકર છે પણ મુમુક્ષ માટે ભયંકર નથી ભુભુક્ષ માટે ભયંકર છે મુમુક્ષને કેમે કરીને ભગવાન સુધી પહોંચે એમ એને રસ હોય છે એમ એમાં એને આનંદ આવતો હોય છે ભક્તો આજે આપણે ગોપાળન સહેન વાતો કરી સદગુરુ ગુણાતીતાન સહેન વાતો કરી મુક્તાન સહેન વાતો કરી આપણા હૃદયમાં એમ થાય મનમાં થાય હો એની સાથે રહેનાર કેટલા બધા ભાગશાળી બની ગયા છે પ્રસંગ તમને કહું એક દાડો મુક્તાન સ્વામીએ યાદ આવી ગયું એટલે કીધું એક સાધુને કીધું કે સાધુરામ તમારે ગોપાળાનંદ સ્વામી સાથે ગોપાળાનંદ સાધુરામ તમારે ગોપાળાન સ્વામી સાથે ગામડે જવાનું છે ઓર સાધુ હાથ જોડી ગયા નહીં નહીં સ્વામી મને આજ્ઞા નહીં કરો સ્વામી મને મને ગોપાલ નહીં મોકલો સ્વામી કે હું વાંધો તો સ્વામી વિશેનું ખંડન ખંડ અનુભવ કરે મને નહીં મોકલો સ્વામી કે નહીં જવાનું છે તમારે એ જે ટોકે બોય કે જવાનું ભલે ટોકે ગોપાળન સ્વામીને હારે જ જવાનું છે ગોપાળન સ્વામી જેવા મોટા સાધુને હારે રહેવાનો મોકો ક્યાંથી એટલે સાધુ કે પણ મને રહેવા દો મને રહેવા દે મુક્તાનું સમી કે નહીં કાલે હવાર તૈયાર થઈ જ જાય ને તમારે જવાનું છે એટલે સાધુ કહે બોલ્યા નહીં બધા સુઈ ગયા અડધી રાતે જાગીને ગેરવી ગયો પણ ગોપાળન સમીને હારે ન ગયા તમે કલ્પના તો કરો કેટલી એની કઠણાઈ છે કેટલી કઠણાઈ છે એટલે ગોપાલ સમય મોટા સાધુ યાદ કરો હૃદયમાં ટાઢુ હિમ જેવું થઈ જાય જેમ ભગવાન ને સંભાળો ને ટાઢુ હિમ થાય એમ ગોપાલ સમય મુક્તા સંભાળો ને તો ટાઢુ હિમ જેવું થઈ જાય એવા મોટા સાધુ એક ની આજ્ઞા મુક્તાન સમય ની આજ્ઞા અને ગોપાલ સમય જેવા મોટા સાધુ ભેગું જવાનું મુક્તા સમય જેવા મોટા સાધુ ની આજ્ઞા ન પડી ગોપાળન સમય જેવા મોટા સાધુ ને અરે જઈ ન ગયા એટલે બહુ પુણ્ય જયારે ઉદય થાય ત્યારે જેવાતમાં વિષય ખંડન ગમે અને ભગવાન ના સાધુ નો સંગ ગમે કેટલી મોટી વાત બતાવી ચાતુર્માસ ના બધા નિયમો કર્યા ને વચનામૂત પણ ઘણા કંઠે કર્યા હતા લ્યો વચનામૂતો પણ બહુ બધા કંઠે કર્યા હતા છે બધા સંતો પાર્ષદો હરિભક્તો સાંભળજો છે હરિભક્તોને પણ સંતોની માફક વચનામૃત આવડવા જોઈએ વચનામૃત વાંચતા રહેવાના વાંચતા વાંચતા આવડી જશે વાંચતા રહ્યો વચનામૃત કારણ કે મહારની પરાવાણી છે એના માધ્યમથી મહારાજમાં અનહદ પ્રીતિ થશે વચન વાંચતા રહેવા તમે જે વસ્તુનો વારંવાર અભ્યાસ કરો ઓટોમેટિક કંઠે થાય ઓટોમેટિક કંઠે થઈ જાય અભ્યાસ કરજો રાજીપો પ્રાપ્ત થશે બળ બહુ મળશે એ એક સરસ પ્રસંગ વચનમૂતમાંથી કેવું બળ મળે વાત બતાવો તમને હરામપરા ગામની અંદર માંડણ ભગત હતા માંડણ ભગત સંતોનું જોખથી હરિભગત બહુ સારા થયા અને સંતોન પાસે કથા વાર્તા સાંભળે અને વચનામૃત ઉપર સંતો ખૂબ જ મહિમા કીધો એટલે વચનામૃત ખૂબ વાંચે મારી નિષ્ઠા બહુ દ્રઢ થઈ અતિ દ્રઢ થઈ એક દાડો માંડા માંડળ ભગતે સંતોન પૂછ્યું કે સ્વામી તમે જો આ પાડતા તો મુંબઈ કમાવા જવાની ઈચ્છા છે યુવાની છે તો મનમાં એમ થાય છે કે બે પૈસા કમાઈ લીધા હોય તો પાછલી ઉંમરમાં કામ લાગે અને ધર્માદ અર્થે કાપવું તાપી શકાય સંતો કીધું વાંધો નહીં હજુ અવસ્થા જરાક માસ્ટર વધારતો અવસ્થા નાની છે કમાઈ એમ છો અને શરીર સારું છે જાઓ વાંધો નહીં પણ મારું ભજન કરજો વચનમતનો અભ્યાસ રાખજો માંડણ ભગત કીધું વાંધો નહીં અને માંડણ ભગત મુંબઈ ગયા અને એક શેઠને ત્યાં નોકરી મળ્યા વચનમતનો અભ્યાસ રાખે મારું ભજન કરે અને ખૂબ નીતિમતાથી નોકરી કરે ભગવાનના ભક્તો જેટલા ઘર સભા અમળ બધાને ખૂબ નીતિ રાખજો નીતિ રાક્ષસ પરમાત્મા સાથે રહેશે નીતિમતાથી નોકરી કરે શેઠના ખૂબ જ વાલસોયા થઈ ગયા અને ખૂબ સારો પગાર થયો અને ભજનનું ખૂબ સારું અંગ મારના એક એક તિલચિન્હને હંભારી હંભારી રોજની પચાસ માળા કરે પછી વચ્રમત વાંચે વચ્રમૂને ખૂબ આમ ધીરતાથી વાંચે મારા એક એક શબ્દો પર વિચારણા કરે અહો મારે કેવું સરસ કહે છે કેવું સરસ કહે છે પાંચ વર્ષ રોકાયા અને પછી પોતે જે કમાણી કરી તે બધું સાથે લઈ અને જહાજમાં બેસીને પાછા આવતા હતા ગુજરાતમાં પણ પહેલાં તો સમુદ્ર માર્ગે આવવાનું હતું વધારે સમુદ્રમાં ભયંકર તોફાન ચડ્યું એવું તોફાન ચડ્યું ખેવાટાએ બધાય કહી દીધું જરાક માસ્તરો તાર ખેવાટાએ કહી દીધું કે ભાઈ હવે અમારા હાથની વાત રહેવા પામી નથી હવે તમે પોતપોતાના ઇષ્ટદેવને સંભારો તો બચાય બાકી અમારા હાથની વાત રહેવા પામી નથી હવે મારા કાબુબારનું નું જહાજ થઈ ચુક્યું છે આ શબ્દ સાંભળતાની સાથે બધા પોતપોતાના ઇષ્ટદેવનું ઈષ્ટદેવનું ભજન કરો મળ્યા પણ ભગતનો તો બહુ ભરોસો મહારાજનો અને ભરોસો અને જો જોરથી તો ધૂન મેળા બોલવા અને ધૂન બોલતા જ પાસ કહેતા એટલે ઉપાધિ છોડો ભગવાન રક્ષા કરશે ઉપાધિ છોડો ભગવાન રક્ષા કરશે અમુક વાર આખા બોલાવે ને એ હવે આમાં તો કોણ જાણે રક્ષા થાય કે ન થાય મરી જવાના ત્યારે માંડ ભગત કે ઘોર કળે કાળની અંદર ત્યારે ભગવાન પ્રગટ થયા તમે નથી ઓળખતા પણ સ્વામિનારાયણ નામથી પ્રસિદ્ધિ પામ્યા છે તો બધાનું ભજન કરો તો જરૂર ભગવાન સ્વામિનારાયણ આપણા બધાની રક્ષા કરશે ત્યારે ઓલે બધા કે તું ક્યારનો કહેશો ક્યારનો આથી હથોળીઓ ફાટી દે એવી ધૂન કરશો તો કે આવ્યા તો નહીં સ્વામિનારાયણ સ્વામિનારાયણ આવવા જોઈએ ને આમ બોલ્યા લોકો મેણું જ્યાં માર્યું ત્યાં તો ભગતને એવા દર્શન થાય એવું દેખાણું જહાજ આવ્યું છે પડખે જ હાવ જમીન જહાજ ની પડખે જમીન જહાજ હલે હલે છે ચડેલું ભગત તો તને ઠેકડો મારી ગયા હાવ પડખે જમીન પડખે સુંદર મેલ જેવું દેખાય ન્યા ગયા જમીન ઉપર હલતા હલતા વહી ગયા દોડતા દોડતા તો ત્યાં ગયા તો દેવાનંદ સ્વામી મહારાજ સરસ કીર્તનો બોલતા હતા બધા સંતો એ મહારાજના કીર્તનમાં મગ્ન બની ચૂક્યા હતા અને બધા મસ્ત બન્યા હતા ભગત બેઠા ને થોડી વાર થી દેવાનંદ સમીએ ખોલી દેવાનંદ સમી કે ભગત ચિંતા કરતા ન જરાય મારે રક્ષા કરશે ઉપાધિ કરતા ની તમે જાઓ ઓલ્યા દે ઉપાધિ ન કરે ઠાકોરજી રક્ષા કરશે તમે પાછા જાઓ માંડણ ભગત તો પાછા આવ્યા ઓલ્યા બધાને એમ દેખાણું ગજબ કરી પાણીમાં ઠેકડો માર્યો પાણી પણ ધોળ્યો જતો કે બીજા બધાને પાણી દેખાય માંડણ ભગત જેમ દેખાય આ ભગત તો સાચો છે માનળ ભગત પાછા અને માનળ ભગત કીધું ભાઈ સાંભળો સાંભળો ચિંતા છોડો અમારા ભગવાનના ના સાધુ કીધું છે આપણા જહાજ ને કાંઈ થવા નથી માટે બધા ભજન કરો ભગવાન રક્ષા કરશે અને હવે તો જોયા તા માનળ ભગત ને પાણી પર દોડતા બધા ના પડી કારણ કે વાહજાળ વાહજાળ પાણી તું એમાં જમીન પર દોડ્યા જતા હતા એ બધાને પાણી પર દોડ્યા જતા દેખાતા હતા અને પછી બધાય ખૂબ ભજન કર્યું અને એવું ભજન કર્યું એવું ભજન કર્યું થોડી વારમાં જહાજ સ્થિર થઈ ગયું અને જહાજ જ્યારે સ્થિર થયું ને ત્યારે ઓલે બધાય કીધું કે ભગત આ સ્વામિનારાયણને અમને વાત કરો સ્વામિનારાયણ છે કોણ આ જહાજ એ તમારા ભગવાને સ્થિર રાખ્યું છે આ જહાજ બચી શકે એ પોઝિશન નહોતી પેલા ખલાસી પણ કીધું અમે ઘણા બધા વાવાઝોડા જોયા છે વંટોળ જોયા છે સાગરમાં આવો કોઈ જોયો નથી આ તો અમને બચવાની આશા નહોતી માટે ભગત તારા ભગવાન કોણ છે એની અમને ઓળખાણી કરી પછી માંડળ ભગત બધી વાતો કરી મોટા મોટા સંતોની વાતો કરી ગોપાલ સ્વામી મુક્તાન સ્વામી દેવાનંદ સ્વામી મોટા મોટા સંતોની વાતો કરી અને ઘોર કળી કાળની અંદર અનંત આત્માને તારણ માટે પૃથ્વી પર ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા છે છપ્પયામાં પ્રગટ્યા બધી વાત કરી છપ્પયામાં પ્રગટ્યા અગિયાર વર્ષ સુધી ઘેર રોકાયા સાત સાત વર્ષ સુધી વન વિચરણ કરતા કરતા ગુજરાતની ધરતી પર પધાર્યા અને પીપળાણામાં દીક્ષા પ્રાપ્ત કરી જેતપુરમાં રાજા ધીરાજ બન્યા અને પોતે હાથે છ છ મંદિરો નિર્માણ કરાવ્યા છે બધી બહુ અદ્ભુત બધી વાતો કરી હજારો લોકોને પોતપોતાના ઈષ્ટદેવના દર્શન કરાવે છે વિના સાધને સમાધ્યો કરાવે છે આ બધા કહે કે અમને એ ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા માટે લઈ જાઓ તો તેમ બધા અરે આલો બધા જાય કે અમારે આવું છે કે અત્યારે ક્યાં બિરાજ કે ત્યારે ગઢપુરમાં બિરાજે છે અને જહાજમાં બેઠેલા ઓલા ખલાસીન સાથે બધા પેસેન્જરની સાથે માંડણ ભગત ગઢપુર આવ્યા મારા દાદાના દરબાર બિરાજમાન હોય માનળ ભગતે મારે દંડ કર્યા અને જ્યાં માનળ ભગત દંડ કરતા ત્યાં મારા માનળ ભગત તમે તો ગજબ કરી તમે તો આ દર્શન કરવા આ ખલાસીને લેતા આવ્યા બહુ બધી પ્રચારની વાતો કરી કે અમારા મહિમાની બહુ વાતો કરી જહાજ ને વાંધો નથી આવ્યો ને કઈ જહાજ કેવું ડોલતું તું માંડ ભગત બોલે એની પહેલા તો ઓલ્યા કે ભણો આપ એ તો અમારું મન જાણે કેવું ડોલતું હતું એ તો તમે બચાવ્યા એટલે બચ્યા બાકી બચવાની કોઈ આશા એટલે એટલે આવ્યા છે અને પછી બધા જ મારના આશ્રિત થયા ભગવાનનો જેને નિશ્ચય થાય અને ભક્તો નિશ્ચયને ને દળતા માટે ઈષ્ટ સ્વરૂપની સાથે પ્રતિ બાંધવા માટે વચનામૃત અતિ આવશ્યક વાંચવું જરૂરી છે અતિ આવશ્યક ગ્રંથ છે મારે બહુ કૃપા કરીને વચનામૃત આપ્યું વચનમૃત નો પ્રારંભ ક્યારે મહારાજ કર્યો કોણ કેવંત અઢારસો છોતેર માવંત અઢારસો છોતેર માથ ને દિવસે વચનમુત નો મહારાજે પ્રારંભ કરાવ્યો જો કે ભક્તો આ વચનમુદ પ્રારંભ થયો એમાં મુક્તાન સ્વામીની બહુ મોટી દેણ છે મુક્તાન સ્વામી બહુ મોટી દેણ છે મહારાજે માનસિક લીલા કરતા વરજાંગ જાળિયામાં માંદગીનો સ્વીકાર કર્યો ત્યારે મુક્તાન સ્વામી મારે પાસે ખૂબ રેડ્યા મારે કે કૃપાનાથ આપને બીમારી આપે જે સ્વીકારી છે જો તમને લાગે છે કે આપ માનસિક લીલા સંકેલી લેશો અને કૃપાનાથ આપ માનસિક લીલા સંકેલી લેશો આવડા મોટા ભગવાનના ધરતી પર પધારે નથી કોઈ મંદિર નથી કોઈ આશ્રમ નથી કોઈ વ્યવસ્થા નથી આપને આપ આપના સંબંધવાળું કોઈ શાસ્ત્ર કૃપાનાથ આપ જાશો આપની સાથે ઓલો કાફલો વિદાય લેશે પછી દુનિયા આપને સમજતી બંધ થઈ જાય કોઈ ઓળખશે નહીં કાંઈ કૃપા કરો બોલતા સ્વામી રડી પડ્યા અને જે રેડ્યાંતર મહારાજ એ સમય આપણે રડો નહીં તમારો સંકલ્પ એમ પૂરો કરશે પછી મારે વરદાન જાળીયાથી ગઢપુર પધારે મારે ત્રણ ગુડ સંકલ્પ કર્યા કારિતવા મંદિરાણી મારે હાથે મંદિરો બંધાવીશ બીજો સંકલ્પ કર્યો ધર્મકુળની અંદર આચાર્ય પદની સ્થાપના કરીશ ત્રીજો સંકલ્પ કર્યો હું શાસ્ત્ર રચીશ અને રચાવીશ અને પછીથી મહારાજે પ્રા તમે જો છ તેરી મારનું કોઈ કાર્ય તમને એવું જોવા ન મળે મહારાજ છ તેરી કોઈ શાસ્ત્ર જોવા ન મળે છ તેરી કે મંદિર જોવા ન મળે આચાર્ય પદની સ્થાપના છ પછી પેલું મંદિર ક્યારે બંધાયું કોને ખબર છે પહેલું મંદિર ક્યારે બંધાયું મહારાજે કોણ કે છે કોણ કે છે ધર્મ દર્શન કો પહેલું મંદિર મારે ક્યારે બંધાયું સવાન અઢારસો અઠ્યોતેર માર્ગ ફાગણસો ત્રીસ સવાન અઢારસો અઠ્યોતેર જો આ તમને કેવું છે કે છોતેર પેલા કાંઈ નથી પહેલું વચનામ મંદિર અને થાગણ ત્રીજ એ પહેલું મંદિર બન્યું તો આચાર્ય પદની સ્થાપના પણ મારા છોતેર પછી જ કરી ક્યારે કર્યું કોઈ ખબર છે આચાર્ય પદની સ્થાપના ક્યારે મારે જ કરી કોણ કહે છે કોણ છે જપ ક્યાં જાય ભાઈ

આવ્યા મારની પહેલા બધું બેકગ્રાઉન્ડ તૈયાર કર્યું મારની વિદાય પછી સ્વામી વિદાય લીધી સ્વામી આ ધરતી ઉપર ક્યારે આવ્યો કોને ખબર સ્વામી આ ધરતી ઉપર ક્યારે પધાર્યા સદ્ગુરુ સદગુરુ મુક્તાન સ્વામી ક્યાં ગામમાં આવ્યા હતા ને ક્યારે પધાર્યા કોને કેવું છે નિરંજન દાસજી કોઈ અઢારસો ચૌદ અમરાપર ગામ અચ્છા અઢારસો ચૌદમાં સ્વામી આ ધરતી પર આવ્યા અને અમરાપરમાં સ્વામીનો જન્મ જો કે સ્વામીનો ઇતિહાસ તો બહુ લાંબો છે બધા જાણે છે સંપ્રદાયના આશ્રિત લગભગ જાણે છે સંત મૂળદાસજી જો આ ધરતી પર ન પધારે તો આપણે સદગુરુ મુક્તાનંદ સ્વામી એક મહાપુરુષની મિલન ન થાય એક મિલન ન થાય સ્વામીને સંપ્રદાય સદૈવને માટે સંત મૂળદાસજીનો ઋણી રહેશે સંત મૂળદાસજીએ સંત મૂળદાસજી લક્ષ્મીબાઈ નામની કન્યા એમ એમ કલંક પોતાને માથે લઈને બચાવી કલંક હતું પોતાને માથે લઈને બચાવી એક કન્યા નો જન્મ થયો રાધા પડ્યો એની કોખે સદગુરુ મુક્તાનંદ સમી જન્મ થયો એ મહાપુરુષની દયાની કરુણાનું પરિણામ આવ્યું એ મહાપુરુષની દયાની કરુણાનું પરિણામ આવ્યું આ દેશને આ સંપ્રદાયને મુક્તાનંદ સમય જે મહા વિભૂતિ સંત પ્રાપ્તિ થઈ સ્વામી મહારાજ ના ગયા પછી વિદાય ગયા ક્યારે સ્વામી ધમ કોણ કેવંતો સત્યાસી અષાઢ સુધી એકાદશી દિવસે મુક્તા લોક માંથી વિદાય લીધી અષાઢ વધી એકાદશી સ્વામી વિદાય લીધી મહારાજ ગયા પછી સ્વામી છેતાલીસ મારા ધામ માં ગયા પછી છેતાલીસ દિવસ અમે આ ધરતી પર રહ્યા એટલે બહુ મોટી દયા કરી મોટા સંતોએ આપણને મોક્ષનો નો અદભુત રસ્તો દેખાડ્યો એટલે ક્યારેક ક્યારેક પ્રાપ્તિ થાય ત્યારે એની મહત્તા ન હોય આ મુજીદર આ યુવાનને મારે પ્રાપ્ત થયા ત્યારે મહિમા ન સમજાણ મહત્તા ન સમજાણી પણ પછી મહિમા બહુ સમજાણો ક્યારેક છે ને ઓછા દાખલા મળે ને તો એની મહત્તા ન સમજાય દાખલા પછી મળે ને તો મહત્તા સમજાય આપણને છે ને આ એટલા બધા એટલો બધો દાખલો આપણે સીધો નથી કર્યો કે જેથી કરીને ક્યારેક ક્યારેક આપણને પણ સત્સંગની મહત્તા એટલી ન સમજાય દાખલો કર્યા પછી બહુ જ મોટી મહત્તા સમજાય આપણા નંદ સંતો એ ભક્તો ખૂબ દાખલાઓ કર્યા ખૂબ દાખલાઓ કર્યા ત્યાર પછી પણ એ નંદ સંતો પછીની દાસ પંક્તિએ પણ ખૂબ દાખલાઓ કર્યા આપણને પરંપરામાં સત્સંગ આપ્યો એ હરિભક્તોએ પરંપરામાં સત્સંગ આપ્યો અનેક એવા હરી ભક્તો છે પોતાના સંતાનોમાં સત્સંગ રે આપણી પાસે માંગણી એ જ કરે કે સ્વામી ધન દોલતની અમારી અપેક્ષા નથી એ તો ઠાકરજી મરજી એટલું મળશે પણ ભગવાનને પ્રાર્થના કરજો પરિવારમાં કાયમ સત્સંગ જળવાય રહે એવી કૃપા દ્રષ્ટિ કરજો અને ભગવાનને પ્રાર્થના કરજો ત્યારે આપણા મનમાં એમ થાય કે હોર કળી કાળની અંદર પણ સતયુગ જેવા જીવન જીવનારા મા બાપ આ ધરતી પર હોય છે અને યાદ રાખજો આવી પ્રાર્થના કરનાર વ્યક્તિના સંતાન પર મહાન ગુણિયલસ થાય મહાન ગુણિયલ થાય બહુ અદ્ભુત પ્રસંગાતો જોતા હતા કે પટેલને પહેલા સત્સંગ નહોતો જેથી કરીને મહારાજ ગયા પણ મારને દર્શન નો કરી ગયા મારનના દર્શન તો ન કર્યા અવળું જ હોય ગયા પણ ભગવાન કેટલા કૃપાળુ ભગવાને હામેથીની હામું જોયું અને ભગવાને હામું જોયું જેથી કરીને પટેલનું કામ થઈ ગયું સત્સંગ થયો ને પાછળથી સાધુ થયા પછી કોઈક એને યાદ અપાવતું છો કે મધુસંદન દાસજી આરે સંતોષી નહીં કહેતા હોય કે મધુસંદન દાસજી મારા જયારે આવ્યા ને મોજી દડમાં મોજી દડ નહીં રોજી દડ રોજી દડ મારા ભેળા હતા તેમાં મોઢું ફેરવી ગયા હતા ત્યારે જોયા હતા તેમ સામું ન જોતા ને ત્યારે જોયા હતા ત્યારે અમારા મનમાં એમ થતો હતો આની કઠણાઈ કેવી છે કે ભગવાન સામે થયા તો સામું નથી જોતો એમ અમને સંકલ્પ થતો હતો તમે નતો સામો જોયા પણ ભગવાન તમારી સામું જોઈ રહ્યા ત્યારે એમ સંકલ્પ છે તો આ ભાગશાળી તો ખરો આત્મા એ સામો નથી જોતો પણ ભગવાન એને સામું જોયા છે અને આ તમે ભાગશાળી સાબિત થયું ઠાકોરજી તમને સાધુ કરી દીધા સાધુ કરી દીધા કારણ કે આ દુનિયામાં ભક્તો આ દુનિયામાં સાધુજી પદવી નથી આ દુનિયામાં સાધુ પદવી નથી આ કે મારા મોઢા ને શબ્દો નથી સદગુરુ ગોપાલ સ્વામી વાતો લખ્યું ગોપાલ સ્વામી એક દાડો સંતો બધાને પૂછ્યું સંતો આ ધરતી પર આવવાનું કોઈ નિમિત્ત નથી પણ ઠાકોરજી આપણને આ ધરતી પર પાછા મોકલો તો શું કરો કોઈ હું તો મોટો નગર શેઠ થાવ કોઈ કે તો રાજા થાવ પ્રજા પાસે દસમીશો ભાગ કઢાવું કોઈ કીધું તો ભગવાન મોટા ભાઈ થાવ આમ બધા અલગ 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 ઉતર આપ્યું મોટા ભાઈ થાય એટલે કે આગને પાળવી ન પડે અને ઉપરથી મોટા ભાઈ એટલે કેટલી બધી બોલી હોય એમ આવું બધું અલગ અલગ કીધું ગોપાળસેમ કશું ન બોલ્યા

ઘરબાર છોડી અને ભગવાન શ્રી હરિનો ફરીને સાધુ થાવ સદગુરુ ગોપાળાન સમે તેમ કલ્પના તો કરો ગોપાળાન સમે એમ કે ફરીને પાસો સાધુ થાવ એન કે એટલી મોટી મહત્તા છે માટે સંતો પાર્ષદો કાયમ યાદ રાખજો આપણને ઠાકોર જે આપ્યું છે આથી પર કશું છે નહીં આથી પર કશું છે નહીં એ આનંદમાં રહેવું કે હું કયા હિસાબે પરમાત્મા રીજે આશે જેને કારણે એના સાધુ કરી આપણને આપણે ભાગશાળી બની ભગવાન ના સાધુ થયા મહારાજ કે મારા સાધુ તો મારી રાણી છે સિજમારના પોતાને શબ્દ મારા સાધુ તો મારી રાણી છે કેટલા વચરામતમાં કીધું કોણ કહે છે મારા સાધુ તો મારી રાણી છે કોણ કહે છે કોણ કહે છે આ સ્નેહ સાગર

આખા ચાતુર્માસ સુધી એકનું એક ફળ ને એક જ ફળ ખાય અને વચ્રમૃત પણ ઘણા બધા કંઠે કર્યા એવા મણિ જેવા સાધુ થયા હતા તે અંતે દેહ મૂકીને સીજી સાથે અક્ષરધામમાં ગયા અંતકાળ જ્યારે આવ્યો ત્યારે દેહને મૂકી અને મારના ધામમાં સીધા એ શબ્દોની સાથે આજની ઘર આપણે વિરામ આપશું યજ્ઞાન યજમાન આજના જ્યોત્નાબેન રાજેન્દ્ર કુમાર રાવલ હસ્તે મયંક રાજેન્દ્ર રાવલ પાટણ ભીમજીભાઈ હરજીભાઈ ભંડેરી રામપર આખા દેશના યજ્ઞ યજમાન સંતો રસોઈ ને ધોતિયા અને થાળ આટલી વસ્તુ એના તરફથી છે ઘનશ્યાભાઈ મગનભાઈ ભંડેર તથા પ્રકાશભાઈ મગનભાઈ ભંડેરી હસ્તે રુતેન રેન્સ રેન્સ અને સ્ટીયુ સુરત યજ્ઞ યજ્ઞના યજમાન છે કૌશલ આશિષભાઈ માનશેતા જન્મદિવસ નિમિત્તે ડોમ્બિયલી યજ્ઞ નિમિત્તના યજમાન છે જીતેન પ્રેમભાઈ પટેલ કેરી આવી યજ્ઞ નિમિત્ત યજ્ઞ યજમાન છે પ્રેમભાઈ પ્રશાંતભાઈ સાપડિયા હસ્તે કુલદીપ અને હેમાંશુ લંડન યજ્ઞ યજમાન છે સંતોન રસોઈના આજના યજમાન બિપિનભાઈ રણછોડભાઈ પટેલ હસ્તે પૂજ્ય અદ્વૈત સ્વામીની પ્રેરણાથી બિનીતભાઈ આ બિનિતભાઈ રણછોડભાઈ પટેલ હસ્તે અદ્વૈત સ્વામીની પ્રેરણાથી અંકલેશ્વર એના તરફથી સંતો આજની રસોઈ છે નીતિનભાઈ પ્રેમભાઈ વઢવાણા કીર્તન હસ્તે કીર્તન સુંદરિયા ગામ સુંદરિયાણા સંતો રસોઈ છે કૌશિકભાઈ આશિષભાઈ માનસેતા જન્મ દિવસ નિમિત્તે ડોંબિવલી સંતો યજ્ઞના પણ યજમાન છે અને સંતો રસોઈના પણ યજમાન છે પ્રેણીભાઈ પ્રસંતભાઈ છાપરિયા એ પણ યજ્ઞના યજમાન છે અને સંતો રસોઈના પણ યજમાન છે જીતેનભાઈ પ્રેણભાઈ પટેલ એ પણ યજ્ઞના યજમાન છે અને સંતો રસોઈના પણ યજમાન છે હસમુખભાઈ બાવભાઈ પાધરા હસ્તે કાજલબેન ઘનશ્યાભાઈ પાદરા સરદાર સંતો રસોઈ યજમાન છે સિદ્ધાર્થ અમિતભાઈ લાખાણી સંતો રસોઈ છે મુંબઈ ડોંબિવલી ધનવી અમિતભાઈ લાખાણી એ પણ ડોંબિવલી મુંબઈ સંતો રસોઈ યજમાન છે ખુશકુમાર બ્રિજેશભાઈ ગાબાણી હસ્તે રમેશભાઈ ગાબાણી બોરીવલી મુંબઈ સંતો રસોઈ યજમાન છે રમેશભાઈ શંભાઈ દુધાક અમરેલી સંતો રસોઈ યજમાન છે યુવરાજસિંહ પ્રતાપભાઈ ચાવડા એમના બારમા જન્મદિવસ નિમિત્તે હસ્તે પ્રતાપભાઈ ચાવડા સુરેન્દ્રનગર સંતોર રસોની યજમાન છે ગોરધનભાઈ વાલજીભાઈ ઘેલાણી ગામ મોરબા હસ્તે વિશાલ નેશનલ સ્ટેશનરી પૌત્ર રુદ્રના જન્મદિવસ નિમિત્તે સંતો રસોઈ યજમાન છે ભાવેશકુમાર કનુભાઈ પટેલ એલડોરેટ કેન્યા સંતો રસોઈ યજમાન છે લીલાબેન જાદવભાઈ કાથરોટિયા અશ્વિન હસ્તે અશ્વિનભાઈ તથા કિશોરભાઈ વિરોળી સંતો રસોને યજમાન છે ભનુભાઈ ભીખાભાઈ રામાણી વાવડી ગામ સંતો રસોને યજમાન છે વિપુલભાઈ સોની સ્મિતકુમાર રાણપુર સંતો રસોને છે અસ્મિતાબેન કૌશિકુમાર પરમાર વડોદરા સંતો રસોને છે વિનુભાઈ ઉકાભાઈ ચૌડિયા ચૌટિયા કોટડા પીઠા સંતો રસોને છે સંતોન ધોતિયા યજમાન તુષારભાઈ જીતેન્દ્રભાઈ પંડ્યા જન્મદિવસ નિમિત્તે વડોદરા એ સંતોન ધોતિયા યજમાન છે હર્ષભાઈ ભાવસાર સંતો રસોઈ યજમાન છે કેનેડા આયરા અલ્પેશ કુમાર પટેલ કેનેડા મિલન પટેલ કેનેડા વિરલ પટેલ કેનેડા તેજસ રાદડિયા કેનેડા જય પટેલ કેનેડા વિશાલ ત્રિવેદી કેનેડા હિરેન પટેલ કેનેડા રાજ પટેલ કેનેડા બી બિમલ પટેલ કેનેડા આ સેપરેટ સેપડા બધા રસોઈ યજમાન છે આજના નયનેશ પટેલ કેનેડા દીક્ષિત ડોબરિયા કેનેડિયા જય ભાવસાર કેનેડા સંજયભાઈ કેનેડા એક હરિભક્ત કેનેડા મિલન દેવાણી કેનેડા અને સંજીતા કૌશિક દેવાણી કેનેડા આ બધા કેનેડા તરફથી પણ આજની સંતોના રસોઈના યજમાનો છે હવે આવી બીજી વાત ભક્ત ચિંતમ છે ચરોતર દેશ છે બેતાલીસ ગામ જે આપણે અત્યારે સાહિત્ય એકઠું કરી રહ્યા છીએ જે ભક્તો નામ ભક્ત લખવામાં આવેલા છે એમાંથી દસ બાર ટકા જ ઇતિહાસ આપણી પાસે બાકી ઇતિહાસો આપણી પાસે નથી કેટલા મહાન એ ભક્તો છે જેથી કરી સ્વામી ભક્તોના નામ ભક્ત લખ્યા હોય તો હજુ આપણે મહેનત કરશું તો ઇતિહાસ એકઠા થશે ઘણા બધા એકઠા થઈ રહ્યા છે તો ભક્તો જેને પણ મળે એને મોકલવા વિનંતી છે તમને કદાચ ઇતિહાસ ન મળે એમની પેઢી છઠ્ઠી સાતમી પેઢી ચાલતી એમાં કોઈ નામ મોકલે આપશો તો પણ આપણે ઇતિહાસ એકઠો કરી લઈશું એ ભલામણ છે બેતાલીસ ગ્રામ ચરોતર પ્રદેશ પ્રકરણ એકસો માં છે એ તમે જાતે જઈ અને ઇતિહાસ ભેગો કરો વાંચી લેજો એમાં તમને યોગ્ય લાગે ગામ કે નામ તમે મળી જાય ને ઇતિહાસ મળે તો મોકલજો એનો વોટ્સઅપ નંબર છે નેવું એક્યાસી નેવું ચોરાણું ડબલ જીરો આના પર વોટ્સઅપ કરજો એક એકત્રીસ તારીખ સુધી આ ચરોતર દેશ ચાલશે ત્રીજી વાત પધરામણી ભક્તો રેગ્યુલર ઘરસભા મળતા હશે અને જેણે ફોર્મ ભર્યું છે અને ત્યાં ઠાકોરજી સંતોન સાથે અમે પધરામણી કરવા માટે આવવાના છીએ એના માટે પણ ફોર્મ ભરવા માટે વોટ્સઅપ નંબર છે છોતેર હજાર અઠ્ઠાવન પાંચ ચાર નંબર સેવ કરી જય શ્રમણ કંઈ મેસેજ કરવો મેસેજ કરતા સાથે એક લિંક મળશે અને લિંકને ક્લિક કરતાં સાથે ફોર્મ ખુલશે માગેલ વિગત ભરી અને સબમિટ બટન કંઈ ક્લિક કરશો ઓટોમેટિક પધરામણી તમારે જમા થઈ જશે અહીંયા લખાઈ જશે પ્રશ્નોત્તરી નવા જોડા એના માટે પણ વોટ્સઅપ નંબર આનો આ છે છોતેર હજાર અઠાવન પાંચ જીરો ચાર નંબર સેવ કરી જે સ્મરણ કરી મેસેજ કરો મેસેજ કરતાની સાથે એક લિંક મળશે લિંકને ક્લિક કરતાં ફોર્મ ખુલશે ફોર્મની અંદર તમે જવાબ ભરી સબમિટ બટન ક્લિક કરશો ઓટોમેટિક જવાબ તમારા જમા થઈ જાય આજના વિજેતાઓ તેજલબેન દિનેશભાઈ ગાંધી વડોદરા તેજલબેન તેજલ બેન દિનેશભાઈ ગાંધી વડોદરા પલ નંબર આવે છે અશ્વિનભાઈ બી ચૌહાણ અમદાવાદ બીજો નંબર આવે અશ્વિનભાઈ બી ચૌહાણ અમદાવાદ બીજો નંબર હિનાબેન અનિલભાઈ કાકડિયા ત્રીજો નંબર આવે છે હિનાબેન અનિલભાઈ કાકડિયા સુરત ત્રીજો નંબર આવે છે હેતભાઈ મોદી પોરબંદર હેતભાઈ મોદી પોરબંદર ચોથો નંબર આવે ભાવિકભાઈ પરમાર રાજકોટ ભાવિકભાઈ પરમાર રાજકોટ પાંચમો નંબર આવે છે ગઈકાલના પ્રશ્નો જવાબો બોલ્યા શ્રી રે સાંભળો નરનારી હરિજન એ બે પદોની રચ્યતા એ બે પદોના રચયતા કોણ છે બોલ્યા પ્રેમાનંદ સ્વામી શ્રીજી મહારાજ બ્રહ્માન સ્વામી કે મયારામ ભટ્ટ જોકે બોલ્યા શ્રીહરી લખ્યું છે એટલે આજ મારું બે થાત બોલ્યા હરિ એ પદના રચયતા કોણ છે પ્રેમાનંદ સ્વામી છે સીજી મહારાજ છે બ્રહ્માનંદ સ્વામી મયારામ ભટ્ટ છે પ્રેમાનંદ સમિત એક આંગળી સીજી મહારાજ હોય તો બે આંગળી બ્રહ્માનંદ સમિત ત્રણ આંગળી મયારામ ભટ્ટો ચાર આંગળી બે આંગળી વાળા સાચા કારણ કે આ બે પદના રચયતા સ્વાય ભગવાન સ્વામિનારાયણ છે બીજો પ્રશ્ન રોમાંચિત ગાથર થઈને તથા ગદગદ ભાવે કરીને કરેલી માનસિક પૂજા કે પ્રત્યક્ષ પૂજા બંને શ્રેષ્ઠ છે એવું કયા વચન મતમાં કીધું સારંગપુર બારમાં કે લોયાના ના સોળમાં કીધું સારંગપુરના ત્રીજા કીધું હોય તો એક આંગળી પ્રથમ અડસઠ કીધું હોય બે આંગળી અંત્ય બારમું કીધું ત્રણ આંગળી લો સોળમ કીધું ચાર આંગળી એક આંગળી વાળા બધા સાચા સારંગપુરનું ત્રીજું વચન મત આજના સવાલો પ્રાંતિજ ગામના કયા ભક્ત હતા પ્રોજભાઈ હતા શિવલાલભાઈ હતા બેચર ભક્ત હતા કે રાજા હતા જવાબ મોકલવાનો છે બીજો પ્રશ્ન ગુરુજી મહારાજનો પ્રશ્ન કલ્યાણ કેમ થાય એવું કયા કીધું એકસઠ માં એ જવાબ તમારે મોકલવાનો છે આજે સત્સંગીઓની અંદર તૃતીય પ્રકરણમાં અધ્યાય એકતાલીસ પ્રકરણમાં અધ્યાય એકતાલીસ ને બેતાલીસ આવશે આવતીકાલે તેતાલીસ મો અધ્યાય આવશે ખાસ નોંધ લેવી રસિકભાઈ બચ્ચુભાઈ કોટડીયા ખાંડા ધારેને પોઝિટિવ કોર્ન આવ્યો ભગવાન પ્રાર્થના રક્ષા કરે વિમલભાઈ સોની રાજકોટ એને પણ કોરોના પોઝિટિવ આવેલો છે ભગવાનને પ્રાર્થના કરી ઠાકોર રક્ષા કરશે એ શબ્દોની સાથે આવો આપણે પાંચ મિનિટ સુધી પરમાત્માને પ્રાર્થના સાથે ધૂન કરીએ કોરોના અંદર મૃત્યુ પામેલા આત્માને શાંતિની પ્રાપ્તિ થાય કોરોના રોગની અંદર ત્યાં ગ્રસ્ત હોય એ બધાનું રક્ષણ થાય અને બાકીના બધા ભક્તોનું પણ રક્ષણ થાય ભગવાનને પ્રાર્થના કરી આવો પાંચ મિનિટ પરમાત્મા નમની ધૂન स्वामी नारायण 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 स्वामी नारायण नारायण नारण स्वामी नारायण 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 स्वामी नारायण 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 स्वामी 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 नारायण 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 स्वामी नारायण 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 स्वामी नारायण 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 स्वामी नारायण नारायण नारय

स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण 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 स्वामी नारायण 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 स्वामी नारायण 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 स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण नारायण

નારાયણ દેવ નિર નારાયણ દેવની ગોપીનાથ જી મહારાજ મદન મોહન જી મહારાજ બાલ શ્રી રામચંદ્ર ભગવાન કૃષ્ણ દેવ નમ નમ પાર્વતી પત હર હર મહાદેવ હર